स्वागत है। गया लेक्चर्स में आपणे स्वाध्याय 1.1 અને સ્વાધ્યાય 1.2 ના દાખલા અને એની થિયરી વિશેની ચર્ચા કરી હતી। આજે આપણે સેક્શન એફ માં જે આઈએમપી દાખલા છે જે 5 માર્ક માં પૂછાય છે એના દાખલાઓની થિયરી અને એના સૂત્રો વિશેની થોડી ઘણી ચર્ચા પહેલા કરી લઈએ। તો અહીંયા ધ્યાન આપશો તો ચેપ્ટર નંબર 1 માં સૂચક આંકની ગણતરીના વિશિષ્ટ સૂત્રો सूचक आंकनी गणतरी विशिष्ट सूत्रों आना पे भाई गया अचल आधारित रीत परंपरित आधारित रीत अचल परंपरित रूपांतर परंपरित अचल रूपांतर बराबर। हवे एना विशिष्ट सूत्रों की बात कर ली है। विशिष्ट सूत्रों की उपयोगिता शू पे तो ये समझी लीजिए। तो यहां ध्यान आप वस्तु की चलराशि की किमत में थतो फेरफार जा सूचक आंक नो उपयोग करीए छे। आपणे खबर छे के चालू वर्षनी भावनी सरखामणी सॉरी आधार वर्षनी सरखामणी चालू वर्षमां केटलो फेरफार छे ए साना द्वारा जाणी शकाय छे सूचक आंक द्वारा। साना द्वारा सूचक आंक द्वारा। तो अहींया आपणे एवुं कही दीधेलुं छे के चलराशिनी किंमतमां थतो फेरफार जाणवा माटे सूचक आंकनो उपयोग करीए छे। तेमां दरेक वस्तुने समान महत्व आपवामां आवे छे। दरेक वस्तुनुं महत्व एनी अंदर केवुं आपवामां आवे छे समान अलग अलग महत्व होतुं नथी। परंतु वास्तविक जीवन में दरेक वस्तु महत्व केवु होय छे जुदु जुदु। उदाहरण तरीके आपणे वात करीए तो अनाज छे शाकभाजी छे फळ छे तो आ बधी जे वस्तुओ छे एनु आपणा जीवन में महत्व केवु होय छे जुदु। बधानु महत्व सरखु होतु नथी। तो आ बाबतने ध्यानमां लई सूचक आंकनी रचनामां भार पसंद करवामां आवे। भार एटले महत्व। भार एटले शुं थाय महत्व के कोण के कई वस्तुनुं केटलुं महत्व छे अने एनी व्याख्या भी आना पछीनामां आवे छे जे कुल खर्चनी रीत अने कौટુંબિક અંદાજપત્રની રીતના દાખલા આવશે એની અંદર છે કે ભાર એટલે શું તો વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતો આંક એને ભાર કહેવામાં આવે। અત્યારે આપણે એની વ્યાખ્યાની જરૂર નથી તો ખાલી એટલું સમજીએ કે વસ્તુ કેટલી મહત્વની છે એના આધારે એને શું આપવામાં આવે છે ભાર આપવામાં આવે છે। તો ભાર પસંદ કરવાની જુદી રીતના આધારે સૂચક આંકની ગણતરી માટે જુદા જુદા સૂત્રોનો ઉપયોગ થાય છે। સામાન્ય સમજી લો ખાલી કે વસ્તુ આપણે નોર્મલી સૂચક આંક ક્યારે શોધીએ કે ભાઈ ચાલો આધાર વર્ષની સરખામણી ચાલુ વર્ષમાં કેટલો ફેરફાર થયો એ જાણવા માટે આપણે સામો ઉપયોગ કરીએ છીએ સૂચક આંક। પણ એની અંદર દરેક વસ્તુનું મહત્વ કેવું ગણવામાં આવે છે સર વાસ્તવિક જીવનમાં તો એવું છે જ નહીં। નોર્મલી આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો દરેક વ્યક્તિના જીવનમાં દરેક વસ્તુનું મહત્વ કેવું હશે જુદું જુદું। તો એના માટે ભાર પસંદ કરવાની જુદી જુદી રીતોના આધારે સૂચક આંકની ગણતરી કરવા માટે આપણે જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ। તો એમાં પહેલું આપ્યું છે તમને ભારિત સરેરાશની રીત। કઈ રીત કીધી છે? ભારિત સરેરાશની રીત। ભારિત સરેરાશની રીતનું સૂત્ર છે કે સામાન્ય સૂચક આંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ શું વંચાશે સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ બરાબર। હવે અહીંયા ધ્યાન આપો આઈ નો મતલબ શું થાય? આઈ એટલે શું થાય? કાબો તમને દાખલામાં એવું કીધું હોય કે ભાવ સપાટ ભાવ સાપેક્ષ ટકાવારી આપેલી હોય જો ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો ભાવ આપ્યો હોય તો એના ઉપરથી આપણે સૂચકાંક શોધીએ છીએ કે આઈ ઇક્વલ ટુ P1/B0×100 અથવા તો ડાયરેક્ટલી દાખલામાં તમને સૂચકાંક આપેલો હોય એટલે ટૂંકમાં તમને આઈ આપી દીધેલા બરાબર। ભાર એટલે થાય ડબલ્યુ। ભાર એટલે શું થાય ડબલ્યુ? ડબલ્યુ એટલે વેટ। ડબલ્યુ એટલે શું થશે? વેટ। તો આઈ અને ડબલ્યુ આ બંને વસ્તુ તમને આપેલી છે તો આઈ અને ડબલ્યુ નો ગુણાકાર એટલે અહીંયા સિગ્મા આઈ ડબલ્યુ નું ટોટલ કરી નાખવાનું અને સિગ્મા ડબલ્યુ એટલે ભારનું ટોટલ કરવાનું છે ડન। તો ફરી એકવાર તો ભારિત સરેરાશનું જે સામાન્ય સૂચક આંક છે કઈ રીતે ગણવામાં આવે તો સિગ્મા આઈ ડબલ્યુ અથવા સિગ્મા ડબલ્યુ। ડબલ્યુ એટલે તો ભાર આપેલો હોય અને આઈ એટલે કે સૂચક આંક લખેલો હોય તો ઠીક છે ભાવ સાપેક્ષ ટકાવારી લખ્યું હોય તો પણ એ આઈ છે અને જો આઈ ન આપેલા હોય તો ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અઢાર વર્ષનો ભાવ ગુણ્યા 100 એ ગણતરી કરીને તમારે પહેલા સૌથી પહેલા શું શોધવાનું રહેશે આઈ। ટૂંકમાં એટલું મગજમાં રાખો જ્યારે બી દાખલામાં તમને ડબલ્યુ એટલે કે ભારનો ઉલ્લેખ કરેલો હોય તો તમારે હંમેશા ભારિત સરેરાશની રીતે એનો દાખલો ગણવાનો રહેશે। મોટા ભાગે આ દાખલો 3 માર્કમાં અને 2 માર્કમાં પૂછવામાં આવે છે। લાસ્ટ ઇયરની રીત એના પછી આપેલી છે તો આ રીત પ્રોફેસર લાસ્ટ ઇયર દ્વારા બહાર પાડવામાં આવી હતી એટલે કે એમના દ્વારા રજૂ કરવામાં આવી હતી। હવે એનું સૂત્ર શું છે તો ધ્યાન આપજો ખાસ IL બરાબર લાસ્ટ ઇયરને સાના વડે દર્શાવવામાં આવે લાસ્ટ ઇયરનું સૂચક આંક IL વડે દર્શાવવામાં આવે છે
सिग्मा पी वन क्यू जीरो भाग्या सिग्मा पी जीरो क्यू जीरो गुणिया सो। हवे तमे कहेशो के आ बधुं क्यां याद राखवानुं आटलुं बधुं, तो एना माटे खाली सिम्पल रीत याद राखवानी 1000 याद राखवाना। शुं याद राखवाना 1000। केम तो तमारे ऊपर शुं लखवानुं सिग्मा पी क्यू, सिग्मा पी क्यू खाली आटलुं लखवानुं छे, पी क्यू पी क्यू लखी देवाना। पछी अहीं 1000 नो उल्लेख मैं एटला माटे कर्यो, तो जुओ 1000 1000 थई गया तमारी पासे डन, અને ગુણ્યા શું કરવાના છે 100। હવે આપણે પાછું એવું વિચારીએ કે સર આ P1Q0 અને P0Q0 શું પાછું, તો P1 એટલે શું થાય ચાલુ વર્ષનો ભાવ, આ દાખલામાં તમને આપેલું જ હોય છે બરાબર। P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ, Q0 એટલે ચાલુ વર્ષનો જથ્થો, અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો। પી શાના માટે વપરાય છે, પ્રાઇસ માટે, એટલે પી કહેવાય। પી શાના માટે વપરાય, પ્રાઇસ માટે, અને ક્યુ શાના માટે વપરાય, क्वांटिटी એટલે કે જથ્થા માટે, સારા માટે વપરાશે ક્વોન્ટિટી એટલે કે જથ્થા માટે ડન। તો ચાલુ વર્ષ કેટલું મગજમાં રાખવાનું, ચાલુ વર્ષ હોય તો 1 લખવાનું, અને જૂનું અથવા તો આધાર વર્ષ હોય તો કેટલા લખવાના 0 બરાબર। તો ફરીથી એકવાર IL બરાબર સૂત્ર શું થાય, સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100। P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ, Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો, અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો। હવે એના અંદર એક વિકલ્પ જેવી નોંધ છે કે ભાઈ લાસ્ટ ઇયરની રીતમાં કયા વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે, તો કયા વર્ષના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે, આધાર વર્ષના જથ્થાને। કારણ કે અહીંયા જુઓ આમાં Q1 નો જો કે ઉલ્લેખ કરેલો નથી, તો આપણે એને કાઢી નાખીએ છીએ બરાબર। તો Q0 અને Q0 ભાર એટલે આ P0 Q0 ને ભાર તરીકે લેવામાં આવે છે, તો આ રીતમાં આધાર વર્ષના જથ્થાને શું આપવામાં આવે છે, ભાર આપવામાં આવે છે। પાસેની રીતની વાત કરીએ, તો પાસેની રીતમાં IP બરાબર સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1, તો આની અંદર પણ શું યાદ રાખવાનું છે 1101, શું યાદ રાખવાનું 1101, જેમ ઉપર લખેલી રીતે PQ PQ લખી દેવાના 1101 થઈ ગયું, તમારી પાસે સૂત્ર આપું તૈયાર 1101। તો સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100। હવે P1 ચાલુ વર્ષનો ભાવ, P1 ચાલુ વર્ષનો ભાવ, P0 આધાર વર્ષનો ભાવ, Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો, Q0 આની અંદર છે નહીં તો આપણે એને કાઢી નાખીએ છીએ, તો Q0 એટલે આધાર વર્ષનો જથ્થો થાય, પણ આની અંદર જરૂર નથી। તો આમાં આમાં એક ડિફરન્સ છે, ખાસ ધ્યાનમાં રાખજો। તમને વિગતમાં બી પૂછાય કે લાસ્ટ ઇયરના સૂચકાંકમાં કયા વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે, તો આધાર વર્ષના જથ્થાને, અને જો પાછળનો સૂચકાંક હોય તો એની અંદર ચાલુ વર્ષના જથ્થાને શું તરીકે લેવામાં આવે છે, ભાર તરીકે લેવામાં આવે છે બરાબર। તો આ બંનેમાં યાદ શું રાખવાનું, એકમાં 1000 અને બીજામાં 1101, કયા કયા સૂત્રમાં લાસ્ટ ઇયર અને પાછળ। હવે ફિશરની રીતે વાત કરીએ, તો ફિશરમાં શું થાય છે, તો ફિશર એટલે ના ખબર પડે તો પહેલા IL અને IP ની ગણતરી કરી લેવાની, એ બંનેના જે આન્સર આવે છે એ આન્સરનો ગુણાકાર કરી એનું શું કરી દેવાનું વર્ગમૂળ, તો IF બરાબર IL ગુણ્યા IP, પણ એ સામાં હશે તમારા વર્ગમૂળમાં। અથવા તો બીજું સૂત્ર છે, બીજા સૂત્રમાં શું કીધેલું છે તમને, તો તમારે પહેલા લાસ્ટ ટાઈમ સૂત્ર લખવાનું P1Q0 ભાગ્યા P0Q0 ગુણ્યા, પછી પાછળનું સૂત્ર લખવાનું P1Q1 ભાગ્યા P0Q1, બંનેનું વર્ગમૂળ કરવાનું, અને છેલ્લે ગુણ્યા શું લખવાના 100। બંને રીતે દાખલો ગણો તો જવાબ સરખો જ આવશે, કોઈ ચેન્જીસ આવશે નહીં। પણ તમને કદાચ એવું કે ડાયરેક્ટલી કે ફિશરનો સૂચકાંક ગણો, તેની માટે IL અને IP ગણવાની જરૂર નથી, ડાયરેક્ટલી તમે આ સૂત્રમાં કિંમત મૂકીને પણ જવાબ લખી શકો છો। હવે આ રીતમાં આની અંદર શું હતું, લાસ્ટ ઇયરમાં આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લીધો, આની અંદર ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લીધો, હવે ફિશરમાં શું કર્યું આપણે, બંને સૂત્રો લીધા છે, તો બંને સૂત્રો એટલે કોનો કોનો સમાવેશ થયો, ચાલુ વર્ષના જથ્થાનો બી સમાવેશ થાય અને આધાર વર્ષના જથ્થાનો પણ શું થશે સમાવેશ થશે। તો અહીંયા ધ્યાન આપો, અહીંયા લખેલું છે કે આ રીતમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષના જથ્થાને ભારની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે। શું કીધું છે કે ભાઈ આ રીતમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષના જથ્થાને સામાન્ય ધ્યાનમાં લેવામાં આવે છે, ભારની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે IF ને। હવે જો કદાચ દાખલામાં તમને ડાયરેક્ટલી એવું બી કહેવામાં આવે કે લાસ્ટ ઇયર પાછળ ફિશર શોધો, એની જગ્યાએ એવું કીધું હોય કે આદર્શ સૂચકાંક શોધો, કયો સૂચકાંક કીધો હોય, આદર્શ સૂચકાંક, તો આદર્શ સૂચકાંકનો મતલબ એ ફિશર જ થાય, આદર્શ સૂચકાંક એટલે શું કહેવાય, ફિશર જ કહેવાય। તો અહીંયા આપણે એક રીઝન બી લખેલું છે
કે આઈએફ એટલે કે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે કારણ આપો ફિશરનો જે સૂચકાંક છે અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે આદર્શ સૂચકાંક હવે કેમ કહેવાય છે એનું રીઝન આપણે જોઈ લઈએ તો આ સૂચકાંકમાં એટલે કે ફિશરના સૂચકાંકમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે બે જથ્થા કયા કયા આધાર વર્ષનો જથ્થો અને બીજો કયો જથ્થો છે ચાલુ વર્ષનો જથ્થો એ બંનેના જથ્થાને શું કરવામાં આવે છે ધ્યાનમાં લેવામાં આવે છે તે આઈએલ અને આઈપી નો ગુણોત્તર મધ્યક છે આઈએલ અને આઈપી નો કેવો મધ્યક છે ગુણોત્તર મધ્યક જે સૂચક આંકની રચનામાં શ્રેષ્ઠ સરેરાશ છે કઈ સરેરાશ છે શ્રેષ્ઠ સરેરાશ તો અહીંયા ધ્યાન આપો કે ભાઈ સૂચક આંકની રચનામાં શ્રેષ્ઠ સરેરાશ કઈ તો આપણે કયું લખવાનું ગુણોત્તર મધ્યક ક મધ્યક લખાશે ગુણોત્તર મધ્યક ફરીથી આ વિકલ્પ પૂછાય છે કે સૂચક આંકની રચનામાં શ્રેષ્ઠ સરેરાશ કઈ છે તો એના માટે કયો લખાશે ગુણોત્તર મધ્યક તે સૂચકાંકના બે મૂળભૂત પરીક્ષણો મોસ્ટ એમબી ક્વેશ્ચન વિભાગ બી માં એક માર્કમાં પૂછાય છે કે ભાઈ સૂચકાંકના મૂળભૂત પરીક્ષણોના નામ આપો તો કયા કયા થાય કાલ વિપર્યાસ અને પદ વિપર્યાસ કયા કયા થશે કાલ વિપર્યાસ અને બીજું છે પદ વિપર્યાસ આ બંનેનું એ સમાધાન કરે છે એટલે કે બંનેની ગણતરી સાની અંદર ગણવામાં આવે છે ફિશરના સૂચકાંકમાં ગણવામાં આવે કાલ વિપર્યાસ અને બીજું છે પદ વિપર્યાસ બરાબર ખાસ કરીને આ નોંધ યાદ રાખજો કે સૂચકાંકની રચનાના મૂળભૂત પરીક્ષણો જણાવો તો સૂચકાંકની રચનાના મૂળભૂત બે પરીક્ષણો છે કેટલા બે એક કાલ વિપર્યાસ એટલે કે સમય વિપર્યાસ અને બીજું કીધું છે પદ વિપર્યાસ તે એટલે કે ફિશર એ આઈએલ અને આઈપી ના જેટલા પણ દોષો છે એ દોષોને દૂર કરે છે એટલે કે એનું સમાધાન કરે છે માટે આઈએફ ને એટલે કે ફિશર ને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે ટૂંકમાં ફટાફટ સમજી લઈએ એક વાત એક તો બંને વર્ષ જથ્થાને ધ્યાનમાં લેવામાં બંને વર્ષના જથ્થા એટલે કે આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે શ્રેષ્ઠ સરેરાશ બીજો મુદ્દો યાદ રાખવાનો શ્રેષ્ઠ સરેરાશ તો આઈએલ અને આઈપી ના ગુણોત્તરને ગુણોત્તર મધ્યકને ધ્યાનમાં લે છે એટલે કે આના આધારે સૂચકાંકની રચના કરે છે જેના કારણે શ્રેષ્ઠ સરેરાશ છે સૂચકાંકના પછી યાદ રાખવાના બે મૂળભૂત પરીક્ષણો આ ત્રીજો મુદ્દો છે તો બે મૂળભૂત પરીક્ષણોના નામ લખવાના એક કાલ વિપર્યાસ અને બીજું છે પદ વિપર્યાસ આ બંનેનું એ સમાધાન કરે છે અને છેલ્લે આઈએલ અને આઈપી ના દોષોને શું કરે છે એ દૂર કરે છે તો મિત્રો આજે આપણે શું ભણ્યા તો સૂચકાંકની ગણતરી માટેના સૂત્રો જેની અંદર પહેલું હતું ભારિત સરેરાશની રીત લાસ્પિયરની રીત પાસેની રીત અને છેલ્લે ફિશરની રીત અને ફિશરને કેમ આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે એના કારણો બરાબર તો મિત્રો આજે આટલું પરંતુ આ સૂત્રો ખાસ તૈયાર કરવાના છે કારણ કે આ 5 માર્કના દાખલા માટે બહુ જ આઈએમપી છે સેક્શન એફ માં પૂછાય છે એ દાખલા માટે આ સૂત્રો ખૂબ જ આઈએમપી છે એટલે ખાસ કરીને આ સૂત્રો તૈયાર કરવા એક વાર નહીં તો 2-3 વાર જાતે મોઢે કરીને એને લખી નાખવા કારણ કે બહુ જ આઈએમપી છે તો મિત્રો આજના લેક્ચરમાં ખાલી આટલું આના પછી આપણે 5 માર્કના દાખલાની ગણતરી અને 3 માર્કના જે દાખલા છે જે લાસ્પિયર પાસે અને ફિશર અથવા તો આદર્શ સૂચકાંક માટે ગણવામાં આવે છે એની ગણતરીઓને એના દાખલાની ગણતરીઓ કરીશું ત્યાં સુધી અસ્તુ.